नवमो प्रश्न ध्यान आपो। आइंस्टाइन नो विशिष्ट सापेक्षवाद लखो अने समझो। तो आइंस्टाइन ना विशिष्ट सापेक्षवाद ऊपर थी दड़ ने ऊर्जा ना स्वरूपे गणवू जोईए। आ सापेक्षवाद पहला एम मानवामां आवतुं हतुं के कोई पण प्रक्रिया में दल अने ऊर्जा नु अलग अलग संरक्षण थाय छे। પણ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ તથા ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જા જેવી બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે। એનાથી ઉલટું કોઈ પણ સ્વરૂપની ઉર્જાનું રૂપાંતર દળના સ્વરૂપમાં થઈ શકે છે। આ દળ ઉર્જાના સમતુલ્યતા એટલે દળ અને ઉર્જા एक बीजा साथे समानता धरावे छे एना माटेनो संबंध E बराबर MC स्क्वेर आ सूत्र उपरथी ज आइंस्टाइन ओळखायो। एटले आइंस्टाइन ने ओळख बन्यु आ सूत्र E बराबर MC स्क्वेर ज्यां M बराबर दळ, C बराबर प्रकाशनो शून्यावकाशमां वेग जेनुं मूल्य 3×10⁸ मीटर प्रति सेकंड। आइंस्टाइन ना दल ऊर्जा समीकरण नी प्रायोगिक चकासणी न्यूक्लियर एटले प्रोटोन अने न्यूट्रॉन नी कुल संख्या पछी न्यूक्लियर इलेक्ट्रॉन अने हालमां शोधेल अन्य कणों वच्चेनी न्यूक्लियर प्रक्रियाओमां करायेल छे। तो न्यूक्लियर प्रक्रियामां ऊर्जा संरक्षण नो नियम एम जणावे छे के जो दळ साथे संबंधित ऊर्जा नो समावेश करवामां आवे तो प्रारंभिक ऊर्जा अने अंतिम ऊर्जा समान होय छे। समझी शकाय के ऊर्जा संरक्षण ना नियम मां तो प्रारंभिक ऊर्जा इज इक्वल अंतिम ऊर्जा रहेवानुं ने, तो संरक्षण थयुं एवुं कहेवाय। तो अहीं एवी रीते एम कही शकाय के दळ साथे संबंधित ऊर्जा नो समावेश करवामां आवे तो प्रारंभिक ऊर्जा ने अंतिम ऊर्जा समान छे। तो न्यूक्लियस ना दळो अने न्यूक्लियस नी एक बीजा साथे नी आंतरक्रिया समझवामां आ विभावना ए महत्वनी छे। एटले आ बाबत ए अगत्यनी छे। दळ अने न्यूक्लियस नी एक बीजा साथे नी आंतरक्रिया ने समझवामां आ विभावना अगत्यनी छे। पड़ी खबर? क्लियर आटलू? ओके। એની પછી દસમો પ્રશ્ન ધ્યાન આપો। ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવીને ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર મેળવો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સમજાવીને તેનું સૂત્ર લખો। તો ન્યુક્લિયસ એ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે, તેથી એવું અપેક્ષિત છે એટલે એવી આપણે અપેક્ષા રાખીએ કે ન્યુક્લિયસનું દળ એ ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળોના સરવાળા જેટલું જ હોય। પરંતુ ન્યુક્લિયસનું દળ એટલે કુલ દળ એમ હંમેશા તેના ઘટક કણો કોણ છે? તો ન્યુટ્રોન અને પ્રોટોન તેના મુક્તાવસ્થામાંના કુલ દળ કરતા ઓછું જ હોય છે। બહુ અગત્યનું આ વાક્ય કે ન્યુક્લિયસ એનું દળ એ હંમેશા તેના ઘટક કણો કોણ છે? ન્યુટ્રોન અને પ્રોટોન એના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતા ઓછું જ હોય છે। પડી ખબર? તો ધારો કે એચ ઝેડ એ એક ન્યુક્લિયસનું દળ એમ મુક્તાવસ્થામાં એક પ્રોટોનનું દળ એમ પી અને એક ન્યુટ્રોનનું દળ એમ એન હોય તો એમ લેસ ધેન ઝેડ એમ પી। ઝેડ એમ પી કેવી રીતે આવ્યું? તો ઝેડ એટલે પ્રોટોનની સંખ્યા, તો એક પ્રોટોન હોય તો એનું દળ એમ પી, બે હોય તો ટુ એમ પી, ત્રણ હોય તો થ્રી એમ પી, આવી રીતે ઝેડ જેટલું હોય તો ઝેડ એમ પી એટલે ઝેડ એમ પી વત્તા એન એમ એન। ન્યુટ્રોન નું એક દળ હોય તો એમ એન, બે હોય તો ટુ એમ એન, આવું કુલ એન હોય તો એન એમ એન, એટલે કહી શકાય કે એન એ શું છે? ન્યુટ્રોન અંક,
एम खरेखर शू तो झेड माइनस ए तरीके मळे, पण खरेखर अहींया आ ध्यान राखजो हो, ए बराबर शू तो झेड प्लस एन, तो एन बराबर ए माइनस झेड, એટલે થોડોક સુધારો કરી કાઢજો પ્રિન્ટિંગ મિસ્ટેક તરીકે, હકીકતમાં એન બરાબર એ માઇનસ ઝેડ આવે, એટલે આ સુધારો કરી કાઢજો, શું આવે એન બરાબર એ માઇનસ ઝેડ આવે, પડી ખબર? જે કોણ છે તો ન્યુટ્રોન અંક છે. ન્યુક્લિયસ એના ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે. જો આ દળનો તફાવત હોત જ નહીં તો દળ ક્ષતિ રહેત નહીં, પણ અહીંયા ન્યુક્લિયસનું ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળમાં ફેરફાર છે ને, એટલે કહી શકાય કે દળનો તફાવત જોવા મળ્યો એ દળના તફાવતને દળ ક્ષતિ કહે છે. તો માટે ડેલ્ટા એમ બરાબર ઝેડ એમપી, તો તમારે આ લખવાનું નથી, બરાબર? ઝેડ એમપી પ્લસ એન એમ એન માઇનસ એમ, એવું થાય ને, કેમ કે આ દળ એ કેવું છે કેપિટલ એમ કરતા વધારે છે, એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર ઝેડ એમ પી પ્લસ એન એમ એન માઇનસ એમ, જે દળ ક્ષતિનું સૂત્ર છે. આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જા એની સમતુલ્યતા ઉપરથી દળ ક્ષતિ ડેલ્ટા એમને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમ સી સ્ક્વેર ઉત્સર્જિત થાય છે, જ્યાં સી એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. આ ખાસ ધ્યાન રાખજો, આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જા એકબીજા સાથે સમતુલ્યતા ધરાવે ને, બરાબર? એટલે અહીંયા ડેલ્ટા એમ અને સી સ્ક્વેર, પેલું હતું સામાન્ય સૂત્ર ઈ બરાબર એમ સી સ્ક્વેર, તો અહીંયા એમ એટલે દળ ક્ષતિ ઇન્ટુ સી સ્ક્વેર એટલે ઉર્જા થઈ કહેવાય, એટલે સમતુલ્ય ઉર્જા આપણને કઈ મળી? ડેલ્ટા એમ સી સ્ક્વેર, જ્યાં સી એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. એટલે ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોન એને ભેગા કરવાથી જે ન્યુક્લિયસ બને છે એના દળમાં ડેલ્ટા એમ જેટલો ઘટાડો થાય અને દળ અને ઉર્જાની સમતુલ્યતા ઉપરથી ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી ઉર્જા ઉત્સર્જિત થાય. આનાથી ઉલટું આપણે જોઈએ કે જો એમ દળના ન્યુક્લિયસમાંથી ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી ઉર્જા બહારથી આપવી પડે છે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈ બી એટલે બાઉન્ડિંગ એનર્જી ઈ બી કહે છે. સમજા પડી? જો આખું ન્યુક્લિયસનું દળ કેટલું એમ, એમાંથી આપણે પ્રોટોન અને ન્યુટ્રોન, કેટલા પ્રોટોન તો ઝેડ પ્રોટોન, કેટલા ન્યુટ્રોન તો એન ન્યુટ્રોન, એને છૂટા પાડવા હોય તો બહારથી ઉર્જા આપવી પડે, તો કેટલી ઉર્જા આપવી પડે? તો ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી બહારથી ઉર્જા આપવી પડે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈબી કહે છે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈબી બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર, જ્યાં સી બરાબર તો તમે જાણો છો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને અમુક વિદ્યુત ભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો તે પ્રક્રિયામાં ઉર્જા ઈબી મુક્ત થશે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને આપણે ભેગા કરીએ ત્યારે અમુક વિદ્યુત ભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના થાય છે, તો એ પ્રક્રિયામાં ઉર્જા કેટલી? તો ઈબી એટલે બંધન ઉર્જા જેટલી ઉર્જા એટલે ઈબી થઈને એ મુક્ત થાય છે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. ફરી ખબર? આ પ્રમાણેની વ્યાખ્યા થઈ કહેવાય, તો ન્યુક્લિયસની બંધન ઉર્જાને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઈબીએન કહે છે. ફરીથી આટલું જો, આ ન્યુક્લિયસની બંધન ઉર્જા એને ન્યુક્લિયોનની સંખ્યા એટલે એ એના વડે ભાગવાથી આ ન્યુક્લિયોન દીઠ ઈબી કહીએ ને એટલે ન્યુક્લિયસની ઉર્જા, પણ ઈબીએન કહીએ એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, તો ઈબીએન બરાબર ઈબી અપોન એ.
तो न्यूक्लियर दीप बंधन ऊर्जा ये न्यूक्लियस ना स्थायी पणा नु माप छे। न्यूक्लियर दीप बंधन ऊर्जा ने न्यूक्लियस ना व्यक्तिगत न्यूक्लियर ने छूटा पाड़वा माटे जरूरी एवी न्यूक्लियर दीप सरेराश ऊर्जा गणी सकाय। आ प्रमाणे अहीं अपने मळे पड़ी खबर क्लियर ओके।